અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમ વિભાગમાં પુનઃ એકવાર તબીબની બબાલ ઊભી થવા પામી હતી। હજુ થોડા સમય અગાઉ જ અંકલેશ્વરના પોસ્ટમોર્ટમ વિભાગમાં આવેલ એક મૃતદેહનું પીએમ કરવા ફરજ ઉપરના તબીબે નનૈયો ભણ્યો હતો, જો કે બાદમાં સીટી પીઆઈ તડવીની દરમિયાનગીરીને પગલે પીએમ થયું હતું। આજ રોજ આકસ્મિક રીતે મોતને ભેટેલ એક યુવકનો મૃતદેહ પીએમ અર્થે આવ્યો, ત્યારે પીએમ માટે નગરપાલિકાના તબીબ ડોક્ટર ઉમાશંકરે પીએમ કરવા નનૈયો ભણાવ્યો હતો। તેમના જણાવ્યા મુજબ અંકલેશ્વરમાં પીએમ અર્થે સપ્તાહના અલગ અલગ દિવસો માટે તબીબોનું રોટેશન રાખવામાં આવ્યું છે। જો કોઈ તબીબ રજા ઉપર હોય તો તે દિવસે પીએમ કોણ કરશે તે ઉપરી અધિકારી આદેશ કરશે। આજ રોજ પોતાનો વાર ન હોય તેઓએ પીએમ કરવાની ના પાડી હતી। નગરપાલિકા કે ડોક્ટર રજા પર રહેંગે ઉસ દિન કોણ પીએમ કરેંગે, યહાં ભી પ્રોબ્લેમ હોતા હૈ, ઓર જિસ દિન સેમિનાર और बैठक हो उस दिन मेरा रिस्पॉन्सिबिलिटी आती है, लेकिन उसके पहले हमको एक रिटर्न में उधर से कॉपी आना चाहिए कि आज अमुक डॉक्टर सेमिनार में है, इसीलिए उसका एक रिटर्न कॉपी आ जाना चाहिए, वो आता नहीं है। और यदि कोई बाहर आता आज छुट्टी पर है तो छुट्टी देने वाले अधिकारी का फर्ज बनता है कि वो उसके बदले में कौन पीएम करेंगे और उसका कॉपी एक मेरे को भेज देना चाहिए। ये सब नहीं हो रहा है जिसके चलते ये लोचा हो रहा है। आज भी जो डॉक्टर छुट्टी पर है, छुट्टी देने वाले अधिकारी को चाहिए कि उसके जगह पर कौन काम करेगा वो आके पीएम करे। ये इसलिए मैं बोल रहा हूँ कि आज अभी भी मेरा हम कोर्ट छोड़कर अभी पीएम कर रहे हैं। આ અંગેની જાણ થતાં અંકલેશ્વર શહેરના તાલુકા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ત્યારે હોબાળો મચાવ્યો હતો અને મૃતક યુવકના પીએમમાં થયેલા વિલંબ અંગે રોષ વ્યક્ત કર્યો હતો। ડોક્ટરની કાયમની સમસ્યા છે કે ડોક્ટર હાજર રહેતા નથી। એક ડોક્ટર છે કે જે પેશન્ટોને હેન્ડલિંગ કરે અને ચાર ડોક્ટરની જરૂર છે, આ નગરપાલિકાએ એક જ ડોક્ટર મૂક્યું છે અને આ કાયમની સમસ્યા છે કે જે ડૉક્ટર હાજર જ નથી રહેતા પીએમમાં। તમે જોઈ શકો છો કે કાયમની સમસ્યા છે કે પીએમ ઓફિસની અંદર ડૉક્ટર હાજર જ નથી રહેતા। શું તમારો આ વિકાસ છે? મરનાર વ્યક્તિઓના સંબંધીઓ ચાર ચારથી આઠ આઠ કલાક સુધી તમારી અહીંયા રાહ જુએ છે, તો પર તમારો જવાબ સંતોષપૂર્વક આવતો નથી। પરિવારજનોને, મરનારના પરિવારજનોને શું વીતતી હશે? તમારે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તમે આ સમસ્યાનું નિરાકરણ લાવો। જો કે થોડી રકઝક બાદ નગરપાલિકાના તબીબ ડોક્ટર ઉમાશંકરે પીએમની પ્રક્રિયા પૂર્ણ કરી હતી। અહીં પ્રશ્ન એ ઉઠે છે કે સપ્તાહ દરમિયાન પીએમ માટેની ફરજ વિવિધ તબીબોને સોંપવામાં આવી છે, તો પછી ભાંજગઢ કેમ આવે છે? આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર કોઈ ચોક્કસ વ્યવસ્થા ગોઠવે તે જરૂરી છે। યુથ કોંગ્રેસના પ્રમુખ સોએબ ઝઘડિયાવાલાએ આ સંદર્ભે રોષ વ્યક્ત કર્યો હતો।